આ અમે અમૃત લઈ આવ્યા એ અમૃત પાઈ દઈએ તો તો પરીક્ષિતને કોઈ મરવાની બીક જ નથી. પ્રભુ નારાયણ, જે ઓલું અમૃત પીવે એ અમર થઈ જાય ને જે આ કથાનું અમૃત પીવે એ અભય થઈ જાય. રાવણ પાછળ દોડે તોય ભાગે, કોઈ દૈત્ય વાહે દોડે તોય ભાગે, ભાગવા વાળા ભક્તો ભગવાનને ગમતા જ નથી. બોલો નારાયણ, સાંભળી લો ને. પછી ગયા પછી તો છોકરા હારા હોય તો કથા કરાવે ખરા, નોઈ કરાવે ભરોસો નહી. બોલો નારાયણ, છોકરાઓ સારા હોય તો કથા કરાવે, અને કથા કરાવે તો એક વાસનો સાત ગાંઠનો હોટો લઈ પધરાવવામાં આવે, ભૂદેવો પાઠ કરતા હોય, અને જેની પાછળ કથા હોય એ જીવ આવીને વાસના સોટામાં આવીને કથા હાથથી સુધી સાંભળે. સમજાય છે? એ વાસના સોટામાં સાદી રહીને કથા સાંભળવી એમાં મજા આવે કે આવા ડોમમાં બેહીને કથા સાંભળવાની મજા આવે? જે જીવ જાય છે એ જીવ સાત દિવસ સુધી અન્ન કે જળ કે કઈ મોઢામાં નાખ્યા વિનાનું એક જ જગ્યાએ બેસીને કથા સાંભળવાનું, એમાં કથા સાંભળવાની મજા આવે કે આ તો હવાર બપોર ને હાંજ? બોલો નારાયણ. અથવા તો એક ટાણું અથવા બે ટાણા જેવી આપણી અનુકૂળતા. ભજન અને ભોજનની મજા કે પછી એકલા ભજનની મજા? શરીરને ટકાવવા તો એ જોઈએ ને, ઓલામાં તો શરીર નથી એટલે કઈ ક્ષિતિ જલપાવક ગગન સમીરા પંચરચિત અતિ અધમ એમાં નથી એટલે એને જરૂર નહીં પડે. દેહને ટકાવવા માટે ચલાવવું પડે. તો તસ્માદ અપરમ કિંચિત, તસ્માદ અપરમ કિંચિત મનઃ શુદ્ધયે ન વિદ્યતે, મનઃ શુદ્ધયે. આનાથી પર કોઈ એવું સાધન નથી મારા બાપ, આનાથી કોઈ મોટો હાબુ નથી જે ગહી ગહી તમારા મનને ધોઈ શકે. શ્રેષ્ઠ સાબુ છે. મનની શુદ્ધિ કરવી છે તો તમારે આ હાબુ હાથમાં લેવો પડશે. હાબુને લઈ તમારા મનને એવું ઘસો એવું ઘસો એવું ઘસો કે તમારું મન ચોખ્ખું થઈ જાય. જો ચોખ્ખા થશો તો ભાતમાં, એ ભાતમાં દૂધ ને પછી એમાં સાકર ને પછી એને તપાવવામાં આવે ને પછી ખીર બને. ખીર એની બને મારા બાપ જો ચોખ્ખા હોય. ચોખ્ખા એટલે અક્ષત, જેનામાં કોઈ ક્ષતિ ન હોય એવા અક્ષત. ચોખ્ખા બનો. જે ચોખા બન્યા છે ને એની જ ખીર, એનો જ પ્રસાદ બને ને હરિને અર્પણ કરવામાં આવે. ગંગાજીને કાંઠે આ ગ્રંથનો મહિમા શું છે વર્ણવતા સૂત નામના પુરાણી શૌનક નામના ઋષિઓને કહે છે, હે ઋષિઓ ધ્યાનપૂર્વક સાંભળો, આ કથા એટલી શ્રેષ્ઠ છે, આ કથા એટલી સારી છે. એક વખત ખળખળ ખળખળ ખળ ગંગાજીનો કાંઠો, બહુ સુંદર મજાનો માહોલ. ગંગાજી વહી રહ્યા છે. જે કુળ ઉપર, જે પાંડુ કુળ ઉપર ભગવાનની બહુ કૃપા છે, એવા પાંડુ કુલ વંશજ મહારાજા પરીક્ષિતને શાપ થયો છે, સાત દિવસમાં પરીક્ષિત મુક્ત થશે, મૃત્યુને પામશે. આપણા મનમાં પ્રશ્ન થાય, પરીક્ષિતને શાપ થયો, સાત દિવસમાં પરીક્ષિતને જીવતો તક્ષક નાક કરે છે, પરીક્ષિત મૃત્યુ પામશે. મજા જોજો હવે. સાત દિવસમાં આ પરીક્ષિતને મુક્તિ આપે કોણ? આની કથા આપણે આગળ હજી ડિટેલમાં જોશું, આ તો સંક્ષિપ્તમાં છે. પરીક્ષિત કોણ, એના જન્મની કથા, એના કર્મની, એને હું કામ શ્રાપ થયો એ પણ કથા આવશે. પણ ગંગાને કાંઠે શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા સંભળાવે છે.
જ્યાં સુંદર મજાની કથા હાલે, જ્યાં કથા સાંભળવામાં આવી, સંભળાવવામાં આવી, જ્યાં મહાત્મ્ય હજી ગાતા હતા, હજી જ્યાં શરૂઆત કરી, ત્યાં તો દેવતાઓ આકાશમાંથી આવ્યા છે, આવી અને સુખદેવજી મહારાજને પ્રણત ભાવથી કહેવા લાગ્યા, પરીક્ષિતને પ્રણત ભાવથી કહેવા લાગ્યા, હાથમાં એક સોનાનો ઘડો છે અને ઘડાની અંદર સુંદર મજાનો અમૃત છે, અમૃત લઈ અને દેવતાઓ આવ્યા છે સુખદેવજી મહારાજ અને પરીક્ષિતને પ્રાર્થના કરવા માટે. સુખદેવજીને હાથ જોડીને ઇન્દ્ર કહેવા લાગ્યો છે, બાપજી તમે આ કથા પરીક્ષિતને શું કામ સંભળાવો છો? બોલે પરીક્ષિતને શ્રાપ થયો છે, 7 દિવસમાં એને તક્ષક નાગ કરડશે, એનું મૃત્યુ થશે. અચ્છા, બોલે હા, તો આ શું કામ એને કથા સંભળાવો છો? બોલે આ કથા હું એને સંભળાવું એટલે 7 દિવસમાં એની મુક્તિ થઈ જાય. બરાબર. ઇન્દ્રએ આવીને પ્રલોભન આપ્યું સુખદેવજી મહારાજને, બાપજી જો આ પરીક્ષિતને આ અમે અમૃત લઈ આવ્યા, એ અમૃત પાઈ દઈએ તો તો પરીક્ષિતને કોઈ મરવાની બીક જ નથી. પ્રભુ નારાયણ, હવે આપણે આ કથા સાંભળવા બેઠા હોય અને બહારથી કોક અમૃતનો ઘડો લઈને આવે અને એમ કે આમાં અમૃત છે તો આપણે ઝપટ કરીએ નહીં? વિચાર્યા વિનાની ઝપટ કરીએ. સુખદેવજી મહારાજે કીધું, ઇન્દ્ર તારી વાત તો સાચી છે, પણ આ અમૃતના બદલામાં હવે તને હું કથામૃત તને હું ના આપી શકું, આના ઉપર અધિકાર છે પરીક્ષિત. જો પરીક્ષિત કહે તો હું તને આપું પરીક્ષા કરવા માટે. આમ તો ખીજ તો બહુ ચડી છે સુખદેવજીને, પણ દબાવી રાખ્યો ભાવને હમણાં, પણ જ્યાં સુધી પરીક્ષિત ન કહે, કારણ કે હું ક્રોધ બતાવી દઉં તો તો પરીક્ષિત પણ પોતાનું સ્ટેટમેન્ટ એવું જ કરી નાખે. પરીક્ષિત ને પૂછ્યું, પરીક્ષિત વોટ ડુ યુ વોન્ટ ટુ ડુ, આપ ક્યા કરના ચાહતે? પરીક્ષિતે પૂછ્યું, હવે આ તો સુખદેવજી નો શિષ્ય ને, હે નાથ શું ડિફરન્સ છે, શું ભેદ છે બંનેની વચ્ચે, કથામૃત અને ઓલા અમૃત ની વચ્ચે? સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, જે ઓલું અમૃત પીવે એ અમર થઈ જાય ને જે આ કથાનું અમૃત પીવે એ અભય થઈ જાય. અભય એટલે શું? બોલે જેટલું જીવે એમાં કોઈથી બીવે નહીં. બોલો નારાયણ. દેવતાઓ કોઈક 100 વર્ષ જીવે, કોઈક 1000 વર્ષ જીવે, કોઈક એથી વધારે જીવે, કોઈક અજરાહા અમરાહા દેવાહા, દેવતાઓ મરે નહીં. ન મરવા વાળા દેવતાઓ અમર ભલે છે પણ એ અભય નથી. હિરણ્યકશિપુ માં દોડે ભાગે, રાવણ પાછળ દોડે તોય ભાગે, કોઈ દૈત્ય વાહે દોડે તોય ભાગે, ભાગવા વાળા ભક્તો ભગવાનને ગમતા જ નથી. બોલો નારાયણ. ભાગે એવા ન શૂરવીર એવું બોલા મહારાજ. બડા ધ્યાન દેના ઈશ કથા, જે ઓલું અમૃત પીવે એ અમર થાય, જે આ અમૃત પીવે એ અભય થાય. અને સુખદેવજી મહારાજને હાથ જોડીને પરીક્ષિત એમ કીધું, મારા બાપ જો આવું અમૃત મળ્યું હોય પછી ઓલા અમૃતની સામે ન જોવાય, નથી જોતું મારે. હા ને, સુખદેવજી મહારાજે પેલા ઇન્દ્રને કીધું, જાઓ હે ઇન્દ્ર, મારે તમને કથા નથી આપવી. વક્તા સ્વતંત્ર છે ને, કોને કથા આપી ને કોને ના. પ્રેમ વિના પામે નહીં, ચાહે હુનર કરે હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના, કહે પ્રીતમ પ્રેમ વિના, તુમળે નહીં નંદ કુમાર, તુમળે નહીં નંદ
ભલે નહીં નંદ કુમાર, પ્રેમ હિ તો એક કારણ હૈ હરેક જીવ કો ભગવાન સે જોડને મે, પ્રેમ વિના નો માણસ સૂકો છે, સૂકો. જે માણસના જીવનમાં પ્રેમ નથી, જે માણસના જીવનમાં ભાવ નથી, હુકા ઝાડવાના ઠૂઠા જેવો છે. પ્રેમ વિનાનું જીવન જીવન નથી મારા બાપ. પ્રેમ એટલે કયો? મારા ગોવિંદ પ્રત્યેનો પ્રેમ, મારા દ્વારકાનાથ પ્રત્યેનો પ્રેમ. પ્રેમ પરમનો પ્રેમ એને કહેવાય જેની જેની શબ્દને સુરતા. આપણે વાત થઈ હતી ને, સંસારી ના વિવાહ હોય અને જે જોડાઈ ગયા છે ભગવાન સાથે એના પણ વિવાહ હોય, પણ જીવ અને શિવની ઐક્ય એ ભગવાન સાથેનો એનું વિવાહ છે. મારા બાપ એક થઈ જાઓ ભગવાન સાથે. અને હું તો એમ કહું છું, ભગવાન ને ભક્ત જુદા છે ક્યાં? ભક્તમાલજી કહે છે ભક્તિ, ભક્ત, ભગવંત અને ગુરુ નામ ચાર છે, પણ એકનું એક તત્વ છે. કૃષ્ણ અને રાધાજીની વચ્ચે એટલો એક તાર છે, એટલો એક સંબંધ છે. એક વખત શ્રી કૃષ્ણ રાધાજીને ગોતવા જાય છે, શ્રી રાધાજી કૃષ્ણને ગોતવા જાય છે. ભટકતા 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 એક સમય એવો બન્યો, એટલું તાદાત્મ્ય બન્યું કે કૃષ્ણ ભગવાન ગોપીઓને પૂછે, હે ગોપી મને બતાવો મારો કૃષ્ણ ક્યાં છે. ઈ ભૂલી ગયા હું રાધા છું, કૃષ્ણ છું. રાધાજી દરેક ગોપીને જઈને પૂછે, હે ગોપી બતાવો રાધા ક્યાં છે. આવો જ્યારે પ્રેમ થાય ને, આવો જ્યારે ભાવ થાય, ત્યારે સંસાર ધન્ય બને છે મારા બાપ. જીવનમાં યાદ રાખજો, જે ભગવાનને યાદ કરે, મોઢેથી બોલો, જો હું યાદ નહીં બોલ્યા, અડધા બોલ્યા, બોલો. વાહ, હવે એને ઊંધું બોલો. જો ભગવાનને તમે યાદ કરશો તો ભગવાન તમારા ઉપર મારા બાપ દયા કરશે. જો ભગવાન પ્રત્યે તમે તમારા ભાવને બતાવશો તો ભગવાન તમારા. અને આપણે ભગવાનનું ભજન હું કરવાના? મારા વાલા, મારો ભોળિયો નાથ, મારો કાળિયો ઠાકર આપણું ભજન કરે છે. ભગવાન ભજન કરે છે 24 કલાકમાંથી આમાં બેઠા. એટલે હું તમને પૂછું કે કેટલી વાર આપણે વધારામાં વધારે ભગવાનને યાદ કરીએ? બોલે કોક કે 10 મિનિટ, કોક કે કલાક, કોક કે 2 કલાક, કોઈક કે મારી પૂજાનો ક્રમ વધારે ચાલે 4.5 કલાક. પણ મારો ગોવિંદ છે ને, એ તો 24 કલાક આપણું ભજન કરે છે. ગોવિંદ ભજન કરે છે એનું પ્રમાણ એ છે કે 1 મિનિટમાં 30-30 બાળકો આ સંસારમાં જો નવા જન્મતા હોય તો નથી લાગતું ગોવિંદ ભજન કરે છે. સુંદર મજાની હવા વાય, આપણને ઠંડો પવન આવે તો નથી લાગતું કે મારો ગોવિંદ વીંઝણો કરે છે. આ સૂર્યનારાયણ દેવ જો એક દિવસ દેખાય નહીં તો બીજે દી રોગચાળો ફાટી નીકળે. ભગવાનને જો કૃપા ન કરવી તાને હંતાડી ન દે. પણ ભગવાન ભજન કરે છે એનું પ્રમાણ છે કે દરેક જીવ ઉપર એની દ્રષ્ટિ છે. પણ જીવ પોતાના ભાવને બતાવી શકતો નથી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, નારાયણ વાસુદેવ.
ને જોઈ સુખદેવજી મહારાજે કીધું, હાલો ભૈયા જાઓ, કોસુધા કથા લોકે કોકા ચકવા મણીર મહાન, જાઓ 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 દેવતાઓ, મારે તમને કથા નથી આપી, ક્યાં તમારો કાચનો ટુકડો અને ક્યાં મારો પારસ મણી? આ કથા માત્ર સુખદેવ માટે છે, પરીક્ષિત માટે છે. સુખદેવ જેને રસાયણના રૂપમાં લે અને પરીક્ષિત જેને ઔષધિના રૂપમાં લે છે. નિવૃત્ત તરશઈ રૂપગીય માના, આ કથા કેવી છે? બોલે નિવૃત્ત તરશઈ ઉપગીય માના, જે સંતો જે સાધુઓ જેને કોઈ તૃષ્ણા નથી, જેને કોઈ અપેક્ષા નથી, જે નિવૃત્ત તૃષ્ણ છે. તુલ્ય નિંદા સ્તુતિર મૌની, તુલ્ય નિંદા સ્તુતિર મૌની, સંતુષ્ટો યેન કેનચિત, સંતુષ્ટો યેન કેનચિત, અનિકેત સ્થિર મતિર, અનિકેત સ્થિર મતિ, ભક્તિમાન મે સંત કોને કહેવાય, સાધુ કોને કહેવાય? કોઈ એની સ્તુતિ કરે તો એ ઠીક, ને નિંદા કરે તો એ દાંત કાઢે. કોઈ માણસ એને માન આપે તો એ ઠીક, ને અપમાન કરે તો એ દાંત કાઢે. કોઈ માણસ એને બે સારી વાત કરે તોય ઠીક, ન કરે તોય ઠીક. સાધુની એક બહુ સરળ વ્યાખ્યા છે, સીધા છે એ સાધુ છે. જે સીધા છે, જે સરળ છે, સરળ સ્વભાવ ન મન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાય. તો સરળ એવા સિદ્ધ, એવા સાધુ, એવા સંત સુખદેવજી મહારાજે ન આપી. નિવૃત્ત તૃષ્ણ એવા સંત, જેને તૃષ્ણા મનમાં વ્યાપી નથી. ઓલું નતું કોઈ સાધુ પાસે, કોઈ સંત પાસે, કોઈ ફકીર પાસે. કોઈ એક ગૃહસ્થ ગયા, જઈને કીધું બાપજી કૃપા કરો ને, અમારે ત્યાં આટલા વર્ષ થઈ ગયા, બધી વસ્તુ છે, સંપત્તિ ઘણી બધી છે, પણ શેર માટીની ખોટ છે. સંતે ના પાડી, ભાઈ એ બધું કરવા આટું આઈ નથી બેઠો, જાઓ. વળી પાછા પગમાં પડી ગયા, બાપજી આપો ને કૃપા કરો, તમે જો કૃપા કરો તો બધું થાય. એમ હું કૃપા કરું બધું થાય? તે આ થાય, સારું લે. તો હાથમાં એક ચિઠ્ઠી લીધી, ચબરખી લઈને એક હાથથી પેનમાં લઈને એમાં કઈક લખ્યું, ચબરખીને પેક કરીને કીધું, કાલાના હાચવી રાખજો, તારો મનોરથ મારો કાળિયો ઠાકર પૂરો કરશે. વરસ ખોલતો નહીં આ ચિઠ્ઠીને, હું અંદર લખ્યું છે એ ખોલવાનું નથી. જો તારો મનોરથ પૂરો થાય તો તું મારે ત્યાં આવજે ને આ ચિઠ્ઠી મને બતાવજે. ઠીક છે બાપજી. સવા દોઢ વર્ષ પછી નાનકડા એવા બાળકને લઈ એ ગૃહસ્થ પગે લગાડવા આવ્યા છે. આવી અને બાપુના ચરણોમાં રાખી બાપુને કીધું કે આશીર્વાદ આપો. સંતને કહ્યું આશીર્વાદ આપો. સંતે આશીર્વાદ આપ્યા. સંત દાંત કાઢવા માંડ્યા. આ તો તારા ભાગમાં હતું એટલે ભગવાન તને દીધું. નહીં બાપજી, આપની કૃપાથી છે. એમ તો કે હવે ચિઠ્ઠી મેં તને આપી હતી છે? તે કે આ છે. તે કે કાઢ ચિઠ્ઠી, લે. ચિઠ્ઠી ખોલાવી અને કીધું હું લખ્યું વાંચ. તો એમાં લખ્યું હતું કે તારે ત્યાં દીકરો થાય તોય મારે હું, અને તારે ત્યાં દીકરો ન થાય તોય મારે હું. મુજે ક્યાં લેના દેના. આને કહેવાય નિવૃત્ત તૃષ્ણ. પણ જેની વચન સિદ્ધિ થઈ ગઈ છે બાપ, જેનો શબ્દ પડે અને ભગવાનને એનું કામ કરવું પડે, મારા પર જૂનાગઢની બજારમાં નરસૈયાના કામ કરવા માટે ભગવાન શ્રી હરિએ નરસિંહ જો બનવું પડતું હોય, વિચારો. કુરબાઈનું મામેરું જો ભગવાન પોતે આવી અને કરી જતા હોય,
નરસૈયાના પિતાનું શ્રાદ્ધ અહીંયા તો ભજનની ધૂન લાગી છે. માણેક મેતી એમ કીધું કે જાઓ લઈ આવો ઘી. પેલી લઈ ગયા. આખા ગામમાં બધા વેપારીઓને પૂછ્યું, કોઈ દીધું નહીં. બોલો નારા કે મેતાજીને આપશો પાછા કઈ આવશે, પૈસા તો હતા ને. સંતોને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. સંત અમથે અમથું થવાય. ઘણા એમ કહે કે તમારા ભાઈનું તો બે બેનું બેઠી હોય ને તો વાતો કરે, તમારા ભાઈનું હાવ નરસિંહ મહેતા જેવું ખાતું, કેમ થી કે આજે બીડીન બાકસ ભૂલી ગયા. બીડીન બાકસ ભૂલે નરસિંહ થવાય? શક્ય નથી. નરસિંહ થવા માટે સંસાર ભૂલવો જરૂરી થઈ જાય. શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, જે નિવૃત્ત તૃષ્ણ છે, જેને કોઈ અપેક્ષા નથી, જે માન અને અપમાનથી પર છે, એવા સાધુઓ માટે, એવા સંતો માટે, એવા ફકીરો માટે, એવા ઓલિયાઓ માટે આ શું છે? બોલે રસાયણ છે. શિયાળાનો સમય હોય,